બાર જિલ્લા સુરક્ષા એકમ તથા શ્રમ અને રોજગાર કચેરી દીવના સંયુક્ત ઉપક્રમે બાર મજૂરીના દૂષણને અટકાવવા તેમજ તેને નાબૂદ કરવાના મુખ્ય ઉપદેશ સાથે બાર મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ મનાવવામાં આવ્યો. દર વર્ષે 12મી જૂનના રોજ બાર મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને તેના વધતા ભયજનક દરને ધ્યાનમાં લઈને આ વર્ષે વૈશ્વિક મંચને બાર મજૂરી અને માનવ તસ્કરી સામે એક થવા વિનંતી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા 2002માં બાર મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસ એક તક પૂરી પાડે છે અને બાળકોનો વિકાસ અને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે બાર મજૂરી સામે લડવા અને નાબૂદ કરવા અને તેમને ઔપચારિક શિક્ષણ પ્રણાલી માટે મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂરિયાતનો અનુરોધ કરે છે. દીવ જિલ્લા સમાહર્તા શ્રીમતી ભાનુપ્રભાના દિશાનિર્દેશન અને માર્ગદર્શન હેઠળ આજના આ બાર મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસની ઉપલક્ષમાં દીવ સમાહર્તા દ્વારા પરિપત્ર જારી કરી દીવ જિલ્લાની દરેક સરકારી કાર્યાલયોમાં વિવિધ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં દીવની દરેક હોટલ ખાતે વાણિજ્ય મંડળ હેઠળ નોંધાયેલા દુકાનોમાં બાર અને રેસ્ટોરન્ટમાં વ્યાપારી સંગઠન સાથે સંકળાયેલા વ્યાપારીઓના આજના બાર મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસના ઉપલક્ષમાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવા માટે જણાવેલ હતું, જેમાં દરેક સરકારી કાર્યાલયો અને ઉપરોક્ત કાર્યસ્થળો પર કાર્યરત કર્મચારીઓ અને તેના માલિકો દ્વારા બાર મજૂરીના દૂષણને અટકાવવા તેમજ નાબૂદ કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે એક જૂથ થઈ શપથ ગ્રહણ કરવામાં આવેલ. દીવ સમાહર્તાલયના સભાગારમાં પણ અધિક જિલ્લાધીશ ડૉક્ટર વિવેકકુમાર તેમજ ઉપસમાહર્તા શિવમ મિશ્રાની ઉપસ્થિતિમાં સમાહર્તાલયના દરેક કર્મચારીઓ દ્વારા બાર મજૂરીની અટકાયત અને તેને નાબૂદ કરવામાં સક્રિય ભૂમિકા ભજવવા અંગે શપથ ગ્રહણ કરેલ હતા. તદુપરાંત જિલ્લા બાર સુરક્ષા એકમ તથા શ્રમ અને રોજગાર કચેરી દીવના સંયુક્ત ઉપક્રમે તેમજ વિશિષ્ટ કિશોર પોલીસ એકમના સહયોગથી બાર મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસના ઉપલક્ષમાં આજ રોજ દીવમાં આવેલ વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ તેમજ દીવમાં ચાલતા વિવિધ બાંધકામના સ્થળોનું કાર્યરત સ્ટાફને બાર અને કિશોર મજૂરી અધિનિયમ 1986 વિશે માહિતી પ્રદાન કરી તેઓને અધિનિયમ વિશે જાગૃત કરી સેન્સિટાઇઝ કરવામાં આવેલ. વધુમાં ઉપરોક્ત દર્શાવેલ સ્થળો પર હાજર કાર્યરત સ્ટાફ તેના માલિકો પાસેથી તેમની હોટલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ કે બાંધકામની જગ્યા પર 14 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના કોઈ બાર મજૂર છે કે નહીં અને ભવિષ્યમાં તેઓ કોઈ બાર મજૂરને કામ પર રાખશે નહીં તે અંગેની ઘોષણાપત્ર સહી લેવામાં આવેલ હતી. દીવ જિલ્લા પોલીસ અધિક્ષકના સહયોગથી હોટલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ તેમજ દીવમાં ચાલતા બાંધકામના સ્થળોનું નિરીક્ષણ આ અભિયાન સફળ રહ્યું હતું. ભારતી રાવલ, ZSTV દીવ.